લેટેસ્ટ પેપર પેટન બે હજાર ત્રેવીસ પ્રમાણે તૈયાર કરેલ માર્વેલ ધોરણ દસ વિષય ગુજરાતી જેમાં પ્રશ્નપત્ર એક પાના નંબર ત્રણસો ને ઓગણપચાસ જેમાં આપણે આજે વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોઈશું અહીં નવમો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો નિયમિત બીજું વાત્સલ્ય નવમા પ્રશ્નમાં પહેલું અને બીજું છે એટલે અડધા અડધા માર્ક્સ દસમો પ્રશ્ન પરિવત્તા નામ શબ્દની સાચી સંધિ જોડો તો થશે પરિણામ અગિયારમું લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી સમાસ બારમો જોડો જેમાં અ અને બ કર્તરી રચના રચના કર્તરીના અંદર હું એ દિવસોના સપના જોઉં છું સપના જોઉં છું કર્મણી મારાથી એ કામ છોડી દેવાયું ક્લિયર આગળ તેરમું વિશ્વ રાજે ફરીથી ઊંચે જોયું એક હાસ્ય બાણ છોડ્યું વાક્યમાં અલંકારનો અલંકાર પ્રકાર જણાવો સજીવારોપણ અલંકાર આગળ વધીએ પાના નંબર ત્રણસો ને પચાસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો ઉમળકો ઉમંગ પૈ દૂધ ઋષિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો ઋષિકા છોકરીનું નામ છે વ્યક્તિવાચક સંજ્ઞા આગળ નીચેના પ્રશ્નોનો માંગ્યા પ્રમાણે ઉત્તર લખો સત્તર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો હળવા ફૂલ થઈ જવું એટલે કે ચિંતા મુક્ત થઈ જવું ચિંતા મુક્ત થઈ જવું નીચે આપેલ કહેવતનો અર્થ લખો ઉતાવળે આંબા ન પાકે એટલે કે ઉતાવળ કરનાર વ્યક્તિ ઉતાવળ કરનાર વ્યક્તિ નિષ્ફળતાને જ વળે છે વરે છે એટલે કે નિષ્ફળતા જ મેળવે છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જન્મ દિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ વીસમું નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો ભય તેનું થશે નિર્ભય અથવા અભય બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ લખો સુર દીર્ઘાવાળું અવાજ નાદ નિનાદ અને અસુર બરાબર દીર્ઘાવાળું હોય તો અવાજ અને રસવાળું હોય તો દેવ નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો વાળું વાળું એટલે સાંજનું ભોજન અને બપોરનું ભોજન હોય તો ભાથું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો એ નાજુક કન્યાનું નામ રાધા હતું શું આવશે નાજુક નાજુક એ ગુણ વાચક વિશેષણ અને જો એ પણ આવી શકે એ તમે લખી શકો સાર્વનામિક વિશેષણ બંને આપણે એક જ લખવાનું છે કેમ કે અડધા અડધા માર્ક્સનું નું છે અડધા માર્ક્સમાં વિશેષણ શોધવાનું છે અડધા લખવાનું છે એટલે ક્યાં તો લખો એ સાર્વનામિક વિશેષણ ક્યાં તો લખો નાજુક એ ગુણવાચક વિશેષણ ચોવીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તો પહેલા ક્રમ વાચક આવે છે ને ક્રમ પહેલો બીજો ત્રીજો એટલે ક્રમ વાચક ક્રિયા વિશેષણ પચીસમું દેવિકા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો તો ઈ વત્તા દેવિકા નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો મયુર પૂજા કરે છે તો અહીંયા મયુર પૂજા કરાવે છે

પૃથ્વી છંદનું બંધારણ જણાવો માત્ર બંધારણ પૂછ્યું છે તો લખવાનું જસ જસ યલગા જસ જસ યલગા મિત્રો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે મિત્રો મારા દ્વારા અપાયેલી આ સમજૂતી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું